ઈશ્વરભાઈ ભંડારી આપની સાથે જોડાયા છે. જી ઈશ્વરભાઈ, આપનું સ્વાગત છે. જી ઈશ્વરભાઈ, આપનો પ્રશ્ન પૂછો. નમસ્કાર હેતલ મેડમ. જી નમસ્કાર આપને. હા, અને આજના પધારેલા અમારા મહાનુભાવ મેડમ ને પણ મારા અંતરથી નમસ્કાર. પૂરી ટીમ ને મારા નમસ્કાર. જી જી. હવે મેડમ, મારો પ્રશ્ન એ હતો કે એક તો સંજીભાઈ કાકા વાઘેલા એ આપણને પ્રશ્ન પૂછી લીધા છે, મારો પણ એ પ્રશ્ન હતો. પણ મારો એક બીજો પ્રશ્ન છે મેડમ. જી. કે જી જી, આપનો પ્રશ્ન ફરીથી કહેશો? જી ઈશ્વરભાઈ, લાગે છે કે એમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે. રુઝાનજી, આપ વાત કરતા હતા રેપના જે કિસ્સા વધી ગયા છે આજકાલ, તો એવું નથી લાગતું કે ક્યાંક આપણા સમાજમાં જે પરિવર્તન આવ્યું છે એની પણ અસર ક્યાંક ને ક્યાંક, જેમ કે વિભક્ત કુટુંબ છે, પછી વધારે પડતી સુવિધાઓ છે, તો આપ શું કહેશો? તમારી વાત 100% સાચી છે કે જે સમાજમાં પરિવર્તન આવ્યું. બીજું શું થયું કે હવે વી આર બીકમિંગ અ બાઉન્ડ્રીલેસ વર્લ્ડ, એટલે કે હવે કોઈ બાઉન્ડ્રી નથી. આજે આપણે અહીંયા ઘરે બેઠા બેઠા ટીવીમાં દુનિયામાં શું થઈ છે જોઈ શકીએ છીએ, ઇન્ટરનેટ પર દુનિયામાં શું થાય છે જોઈ શકીએ છીએ. અને આપણે એક એ પોઝિટિવ ચીજ છે કે આપણે હવે દુનિયાના તાલ જોડે તાલ મલાઈ રહીએ છીએ. પણ આપણું જે માઇન્ડસેટ છે, આપણે વી આર નોટ, આઈ વુડ રાધર સે કે એક લેવલની સોસાયટી મેચ્યોર સોસાયટી નથી. જેને કે અમેરિકામાં પેલું છોકરીએ કંઈક હોટ પેન્ટ પહેર્યા હોય તો એ લોકો એવું વિચારે કે એ કંઈક અલગ જ, એવું વિચારે કે આ છેડછેડ કરવાવાળી ચીજ છે. તે એ લોકોને અહીંયા આવે, એટલે અહીંયા જે બહેનો અલગ છે કે જે આધુનિક કપડાં પહેરતા હોય, તો આ લોકોનું જે માઇન્ડસેટ હોય, આ માઇન્ડસેટ એને થાય કે ના આધુનિક કપડાં પહેરીએ એટલે અમેરિકન, ના અમેરિકન એટલે છેડછાડ. એટલે એનો આ રીતના એ લોકોના જે બધા કન્ફ્યુઝન છે એ આવી ગયા છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અત્યારે જે રીતે ઇન્ટરનેટનું વિકાસ થયો, ફેલાવો થયો છે, તો એના લીધે શું થાય છે કે લોકોને પેલી પોર્નો જોવાની બહુ ઇઝી અવેલેબલ થઈ ગઈ છે, જે પહેલાં નહોતી અવેલેબલ. પહેલાં બેબી વિડીયો કેસેટ એવું બધું હતું, પણ હવે તો પોતાના ઘરે બેઠા બેઠા યા પોતાના મોબાઈલ પર ક્લિપો મળે છે, પેલો લોડ કરી આપે મોબાઈલ વાળો. એટલે આ સુવિધા લોકોને મળી ગઈ. એટલે હવે આ જોઈ જો જ્યારે જેવું જોવા લાગે એટલે લોકોને એની આરએનડી કરવી જોઈએ કે ભાઈ અમે જોયા છે તો આરએનડી કરીએ. અને આ જે આખી માઇન્ડસેટ છે, ઇટ ઇઝ નોટ, હું હંમેશા કહું છું કે આ ઝઘડો આપણે સ્ત્રી પુરુષનો કોઈ જે ઝઘડો નથી, આ ઝઘડો અચ્છાઈ ને બુરાઈનો છે. એટલે જે બાળકોની કે જે એજના છોકરાઓની માઇન્ડસેટ આવી ગઈ કે ઓકે હવે અમે જોયું છે, હવે અમારે કરવું છે, એટલે એ આપણે ડામવાનું છે. એટલે જે તમે કહ્યું કે સાચી વાત કરી કે આપણે એ હજી ડામી નથી શક્યા, આપણે કંટ્રોલમાં નથી લઈ શક્યા. અને એ કંટ્રોલમાં લેવા માટે સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ છે આપણી સોસાયટી, કે જે સોસાયટી પહેલાના જમાનામાં લે કે દીકરી એટલે તો તમે જેમ અત્યારે મને કહ્યું કે પેલી અબલા અને એ બધું, પણ હવે એ સોસાયટી એટલે ફેમિલી ઇમ્પોર્ટન્ટ છે, કે ફેમિલીએ એ ચેન્જ કરવાનું છે કે ના, દીકરી ને દીકરા એક જ છે, અને દીકરીનું બી એટલું જ મહત્વ છે જેટલા દીકરાનું મહત્વ છે. દીકરીને બી આપણે એટલી જ ભણાવીએ જેટલા દીકરાને ભણાવીએ. એ જમાના ગયા કે ભાઈ દીકરી એટલે પરણી જશે ને સિંહ બનાવવાની જરૂર છે ના હતે. એટલે આખું સોસાયટી ચેન્જ, માઇન્ડસેટ ચેન્જ, કે જે છોકરાઓના માઇન્ડસેટમાં ને એમાં એ લોકોનો છોકરાઓની વાંક નથી. લેટ અસ ઘરે આગળ જોતો હોય કે ફાધર માતા પર હાથ ઉઠાડે છે, તે છોકરો બી ઉઠાડવાનો છે, ઉપાડવાનો છે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ બધું આપણે બેઝિક સોસાયટીમાંથી ચેન્જ કરીએ. એમાં બહેનોને લેડીઝની મમ્મીનો બી એટલો જ વાંક છે. જેને કે લેટ અસ ઘરમાં ગેસ્ટ આવે છે તો મમ્મી કહેશે દીકરીને કહેશે પાણી લઈ આવે, કોઈ તેવું દીકરાને નહીં કહે કે દીકરા પાણી લઈ આવે. એટલે આ માઇન્ડસેટ બહેનોએ મમ્મીઓએ ચેન્જ કરવાની જરૂર છે. આઈ સે અગેન સે, ઇટ ઇઝ નોટ અ સ્ત્રી પુરુષની લડાઈ, આ લડાઈ અચ્છાઈ ને બુરાઈની છે, આ લડાઈ માઇન્ડસેટની છે. જી, આપની વાત બિલકુલ સાચી છે, અને એટલે જ અમે આ કાર્યક્રમ હેલો સખીમાં જે મહિલાઓ માટેનો છે અને આમ તો બધા જ માટેનો છે, કારણ કે વધારે પડતા ફોન કોલ્સ જે છે આપણા ભાઈઓના આવે છે. ઉલટું મારે કેવું છે કે આ નિર્ભયાના કેસ યા કોઈ બી બહેનના કેસમાં તમે જોશો ને ભાઈઓ આગળ ઉભા છે. અગર આજે ભાઈઓ આગળ ના ઉભા હોત, ભાઈઓ બહેનોની મદદમાં ના આવત, તો કોઈ કેસ ઉજાગર ના થાત. એટલે એના માટે તમે ખાસ કહ્યું કે આ ભાઈઓના લીધે બહેનોને આટલું સેફ્ટી સિક્યોરિટી મળે છે, ના તો આટલી બી ના મળે. સો વી શુડ થેન્ક ધેમ ફોર ધેટ. જી જી જી. રુઝાનજી, બીજું એક પ્રશ્ન થાય કે આપણે ઘણી વખત જોઈએ છીએ કે 95% કેસીસ એવા હોય છે કે જે કોઈ પણ મહિલા સાથે થતા હોય છે, એના મિત્રો સાથે, એના સગાવાલા સાથે, કે એના પાડોશી દ્વારા થતા હોય છે. અને એ વખતે કોઈ પણ દીકરી કે સ્ત્રી ચૂપ થઈ જતી હોય છે કે ભાઈ એક ક્યાંક સંબંધ આડો આવતો હોય છે, કે ક્યાંક એને પોતાને ખુલ્લા પડી જવાની પોતાની જે કહેવાય ને કે ક્યાંક કરેક્ટ વેલ ફીલ કે સોસાયટી એ લોકોને એ કરશે કે ભાઈ તમારે બદનામ થશે. એમાં તમારી વાત 100% સાચી છે કે અત્યારે જે હકીકત છે, આ થોડા દિવસ પહેલા પેપરમાં જ મેં વાંચ્યું હતું કે 95% એપ્રોક્સિમેટલી 95% કેસીસ જાણીતા લોકો કરે છે રેપ કેસ. હવે એનું તમને આખું કહી દો, એનું માળખું શું હોય છે કે જાણીતા લોકો એટલે આપણા એક્સટેન્ડેડ ફેમિલી મેમ્બર જે કહેવાય ને એ કરે. હવે લેટ અસ ઘરમાં છોકરી છે, જવાન છોકરી છે, હવે પેલો જે બી એક્સટેન્ડેડ ફેમિલી મેમ્બર વાળો અડપલા કરે, પછી કે કશું થતું નથી તો એ કંઈક બીજા ચેન ચાલા કરે, કંઈક બીજા હાથ પગ ફેરવે. હવે થાય શું, છોકરી તો બોલે, છોકરી એની મમ્મી અને પપ્પાને જઈને બોલી શકે કે આ કંઈક
થાય છે, મને આમ હેરાન કરે છે, આમ કરે છે, તો મમ્મી પપ્પા છોકરીને ચૂપ બેસાડે. ત્યાં મમ્મી પપ્પાની ભૂલ છે કે મમ્મી પપ્પા છોકરીને એટલે ચૂપ બેસાડે કારણ કે એ લોકો ગભરાય કે સોસાયટી વાળા શું કહેશે, એટલે એટલે કમ્યુનિટી વાળા શું કહેશે, પેલું શું કહે કમ્યુનિટીને જે બી કહેવાય હિન્દી ગુજરાતીમાં, સમાજ સમાજ શું કહેશે, હા થેન્ક યુ, સમાજ શું કહેશે. આ મમ્મી પપ્પાનો વાંક છે, કારણ કે મમ્મી પપ્પા એવું સમજે કે અમે છોકરીને ચૂપ કરી દેશું તો પેલા ભાઈ કઈ ચૂપ નથી રહેવાના, પેલા ભાઈ તો બાજુવાળી છોકરીને બી કરશે ને ચોથીને બી કરશે ને પાંચમીને બી કરશે. એટલે અહીંયા એ મમ્મી પપ્પાએ ઉઠીને સમાજમાં કહેવાનું છે કે આ ભાઈએ ખોટું કર્યું છે, આ ભાઈનો ગુનો છે, મારી છોકરીનો ગુનો નથી. જ્યાં સુધી આપણે આ નહીં રોકશું ત્યાં સુધી તમારી દીકરી, બાજુવાળાની દીકરી, આપણા ફેમિલીના બધા લોકોને આ ઇશ્યુ થવાના છે. કારણ કે પેલો પેલો જે જે કરે છે એ તો સુધરવાનો છે ને, એને તું મોખરું મેદાન વસે કે ચલો હવે આને કર્યું કશું ના થયું, ચલાવો બીજું, કારણ કે એને એવો કોન્ફિડન્સ છે કે તમે એટલે જે ફેમિલી છે પોતાની ઇજ્જત રાખવા માટે નહીં બોલશે, પણ તમને એને એઝ અ ડિસ્ટિંગ સોસાયટી આપણને નથી મળતી, ઇજ્જત આપણી છોકરીને નથી જતી. અગર આપણે બહાર બોલશું તો ઇજ્જત પેલાની જાય છે, હા આપણે નથી બોલતા તો જ આપણી છોકરીની ઇજ્જત જઈ રહી છે. એટલે મારે આજે રિક્વેસ્ટ કરી છે કે જ્યારે તમારી દીકરી સાથે કંઈ થાય તો તમે બોલો, તમે એટલું જુઓ કે તમે એને પેલાને સજા કરાવો કોઈ બી રીતે, ના તો આપણી દીકરી શું બીજી ચાર દીકરી બી એના રીતે હેરાન થાય છે. એટલે આના લીધે આ કેસીસ વધ્યા છે, ના તો જ્યાંથી આપણે અગર આને કંટ્રોલમાં લાવી શકીએ છીએ કમ્પ્લેન કરીને, એટલે મહેરબાની કરીને કમ્પ્લેન કરો, ચિંતા ના કરો, તમારી દીકરીનો વાંક નથી, તમારી ઉલટું તમે બધા કેસીસ જોયા છે, સમાજ સોસાયટી ઊભી રહેશે, પણ તમારે બોલવાની જરૂર છે. જી જી, એક વધુ દર્શક મિત્ર રાજેશભાઈ ચૌહાણ આપની સાથે જોડાયા છે બનાસકાંઠાથી. જી રાજેશભાઈ, આપનું સ્વાગત છે હેલો સખી કાર્યક્રમમાં. હા નમસ્કાર મેડમ. જી નમસ્કાર, આપનો પ્રશ્ન પૂછો. મારો પ્રશ્ન એ હતો કે આ જે આપણી સુવિધા છે હેલ્પલાઇનની, જી એમાં આપણે અમદાવાદ પૂરતું જ આ હેલ્પલાઇન મદદરૂપ થઈ શકે છે કે આઉટ ઓફ સ્ટેટ, જેમ કે અમે બનાસકાંઠા ધાનેરામાં છીએ, ત્યાંથી કોઈ લેડીઝને કોઈ તકલીફ પડી હોય તો આ નંબર ડાયલ કરીને એનો ઉપયોગ કરી શકે છે કે કેમ? જી, 10-91 નંબર ઓલ ઇન્ડિયામાં છે, એટલે તમે વર્લ્ડ ઇન્ડિયામાં ક્યાંય બી 10-91 કરશો તો એ જે ડિસ્ટ્રિક્ટ હોય એ ડિસ્ટ્રિક્ટના પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચી જશે, અને તમને અગર તમે વાત કરીને કેવું પડશે કે ભાઈ અહીંયા છું ને મને આ પ્રોબ્લેમ છે. પણ આપણે જે આ પોલીસ હાર્ટની ટેકનોલોજી મૂકી છે કે તમારે વાત કરવાની નહીં જરૂર પડે, મિસ કોલ આપો તો પોલીસ તમારું લોકેશન શોધીને તમને બચાવશે, એ ટેકનોલોજી હાલ પૂરતી ખાલી અમદાવાદમાં છે. અત્યારે અમે પાયલટ પ્રોજેક્ટ ચલાવીએ છીએ, એટલે અત્યારે તમને ગાંધીધામને બનાસકાંઠામાં લોકેશન સિવાયની બધી મદદ મળશે, લોકેશનની મદદ નહીં મળે. પણ અમે એક કે બે મહિનામાં અહીંયા બે મહિનામાં અમે છે ને આખું ગુજરાતમાં કરવાના છીએ, એ હોમ ડિપાર્ટમેન્ટ આનું પ્લાનિંગ કરી રહ્યું છે. કારણ કે અહીંયા જે પાયલટ પ્રોજેક્ટ છે બહુ જ સક્સેસફુલ ગયો છે, બહેનોને બહુ જ મદદ થઈ છે, અમે ઘણી દીકરીઓને બહેનોને બચાવી છે આનાથી, એટલે હવે આપણે આખું ગુજરાત કરશું. પણ સાહેબ એના માટે 2-1 મહિના લાગશે, પણ 10-91 તમે આમ યુઝ કરી શકો છો. જી જી રુઝાનજી, બીજો એક પ્રશ્ન એ થાય કે આજની જે સ્ત્રી છે એ ઘરના ઉંમરાની બહાર જતી થઈ છે, કામ કરતી થઈ છે, પરંતુ ત્યાં પણ તે સુરક્ષિત નથી, કારણ કે કામના સ્થળે પણ એની સાથે જાતીય સતામણી થતી હોય છે, અને અમુક બહેનો તો એવી હોય છે કે જેને પગારની આવકની જરૂર હોય છે ત્યારે એ ચૂપ બેસી રહે છે કે ક્યાંક હું બોલીશ તો કદાચ મારી નોકરી જતી રહેશે. આપ શું કહેશો? સી, સૌથી પહેલા આના માટે એક વિશાખાનો ગાઈડલાઈન પ્રમાણે એક પહેલા એની ગાઈડલાઈન્સ આવી હતી, સુપ્રીમ કોર્ટે જાહેર કરી હતી, હવે લો બની ગયો છે. સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસનો આખો એક લો છે મોટો, એના માટે તો આપણે એક આખો નવો પ્રોગ્રામ કરી શકશું. પણ તમારો જે પ્રશ્ન તેના જવાબ મારે માટે એટલું કેવું છે કે હવે એ લોકોને બહેનો માટે અગર આ બી જરૂર, કે તમે કહ્યું કે જોબ માટે જાય છે અને એ લોકોને જોબની જરૂર છે, એમાં કોઈ ડાઉટ નથી કે જોબની જરૂર છે, પણ જ્યારે બહેન સાથે કોઈ બી જાતની જાતીય સતામણી થાય એટ ઓફિસમાં, ઓફિસ વાળા બી કરે એમાં તો લોમાં બેવું છે કે કોઈ બહાર વાળા આવીને બી તમને ઓફિસમાં કરે તો બી તમે એ કહી શકો છો, તો ત્યારે તમારે બોલવાનું છે, તમારે અવાજ ઉઠાવવાનું છે. તમે એની ચિંતા ના કરતા કે તમારી જોબ જશે, કારણ કે તમારી જોબ નથી જવાની, લોમાં તમારી જોબને પ્રોટેક્શન છે, ઉલટી તમને લીવ બી છે લોમાં, તમને ઉલટા ફાયદા બી છે, તમને કમ્પેન્સેશન બી છે, એ લોમાં બધું જ છે. હું પહેલા બી કહું છું કે તમે અત્યારે આજની તારીખમાં બહુ સારા લો છે બહેનો માટે કે આપણને હેલ્પ થાય. પોલીસ બી બહુ સેન્સિટાઈઝ થઈ ગઈ છે કે બહેનોના કેસમાં એ લોકો દોડી દોડીને કામ કરે છે, અને અત્યારે તો એડમિનિસ્ટ્રેશન બોલો પછી જ્યુડિશિયરી બોલો બધા સેન્સિટાઈઝ છે, પણ તમારે બોલવું પડશે, બહાર આવીને કહેવું પડશે. એટલે તમે તમારી જોબની ચિંતા ના કરતા, બીજી જોબ બી તમને બહુ આસાનીથી મળશે, એક ઢૂંઢો 10 જોબ મળે છે. અગર તમારામાં પેલી સ્કિલ છે તો તમને આમી ઓબ્વિયસલી, હવે સ્કિલ ના હોય તમે કહો તો ઓફિસમાં બેસી રહું ને મને કામ ને પછી, તો ઇટ ઇઝ નોટ ફેર. પણ અગર તમારામાં સ્કિલ છે તો તમારે જોબની બી ચિંતા નથી કરવાની, પણ તમારી સામે આવું કશું બી થાય છે તો તમે બોલજો. પાછું યાદ અપાવું છું કે તમે બોલશો તો તમે પોતાના જાતને તો બચાવો છો, પણ બીજી 2-4 બહેનોને બી બચાવી રહ્યા છો, એટલે પ્લીઝ બોલો અને ચિંતા ના કરતા. જી બિલકુલ સાચી વાત છે, બહેનોએ હવે જરા પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે બધા જ તમારી સાથે છે. રિઝાનજી, બીજી એક વાત કરીએ કે શિક્ષણ જગત જે આપણે વાત કરીએ તો એમાં શિક્ષણ
શિક્ષક જે ગુરુ કહેવાય છે એનું સ્થાન કદાચ ઈશ્વર કરતા પણ પહેલા, કારણ કે ઈશ્વરની ઓળખાણ જ એ કરાવે છે. તો પણ અમુક ટાઈમે એવા જ્યારે પ્રસંગો બનતા હોય છે, એવા બનાવ બનતા હોય છે કે એ જ આવી રીતે કોઈ દીકરી સાથે અડપલા કે જાતીય સતામણી કરતા હોય છે, એ વિશે શું કહેશો? હા, એના માટે બી મારે મને પાટણનો રેપ કેસ બી યાદ આવ્યો જે આપણે જોયો સાંભળ્યો હતો, અને બહુ સારો એને ન્યાય મળ્યો છે દીકરીને. અને હવે જે તમારું કહ્યું, યસ, ઇટ ઇઝ એક બહુ નેગેટિવ વાત છે કે જેને આપણે શિક્ષકને આપણા ભગવાનને ગુરુ માનતા હોય ને એના, અને આપણે આપણે એક ગુરુ એક અલગ રિસ્પેક્ટથી જોતા હોઈએ ને એ લોકો આપણે અલગ રીતે આપણું શોષણ કરતા હોય, એટલે એના માટે સૌથી પહેલા તો એ આજની તારીખમાં શું કહેવાય, વુમેન ડેવલપમેન્ટ કંઈક આખી CWDC એ લોકો કંઈ કહે છે, એ હરેક સ્કૂલ હરેક કોલેજમાં એક બની છે, એક કમિટી બને છે. એટલે એ કમિટીનું કામ છે આ રીતે જોવાનું કે કંઈક આડાવડા કામ નથી થતા ને, કંઈ ગુરુ જે બી ગુરુઓએ કંઈ શિક્ષકોએ જે આ કંઈ કરતા નથી, એ પહેલો પણ છે. બીજું કે માની લો કે અગર તમારી સાથે એવું કંઈક થાય છે, સી એઝ અ એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે સોસાયટી આપણે ફેમિલીઝે પોતાની દીકરીને સમજવાનું કે આ સ્પર્શ કોઈ સ્પર્શ કરે તો કઈ ટાઈપનો સ્પર્શ એ આપણે હવે હવે વિકુડ વિકેટ એક હવે મોટા હોય તો સમજી જશે, પણ નાના 6-7 વર્ષની બાલિક હોય છે એટલે એ લોકોને ખબર નથી પડી હોતી. તો એ લોકોને આપણે શિખામણ આપવાની છે કે દીકરા તને કોઈ આવી રીતે ટચ કરે તો બી તું અમને આવીને કહેજે, કઈ કંઈક આડ કંઈક અડાવે તો બી અમને કહેજે, એક પહેલો પોઈન્ટ. બીજો છે, હવે જ્યારે એ લોકો કહે છે ત્યારે ઘણા ફેમિલીઝ આવીને કમ્પ્લેન કરે છે, એ સેલમાં કમ્પ્લેન કરે છે, પ્રિન્સિપલ સાહેબને કમ્પ્લેન કરે છે, અને એ બહુ જરૂરી છે કે અગર જ્યારે તમે પ્રિન્સિપલ સાહેબને કમ્પ્લેન કરો છો એટલે સાહેબ એ દિશામાં સામે, અને તમે પોલીસમાં કેસ બી કરી શકો છો અગર કરવો હોય તો, પણ ના કરો અને પ્રિન્સિપલ થકી કરવું પતાવવું હોય તો બી તમે પતાવી શકો છો, તાકી પહેલા ને વોર્નિંગ મળે, ડિપેન્ડ હવે કેટલી લેવલની એની એ છે. તો એક આ પોઈન્ટ છે. બીજું કે આ જે તમે કહો છો કે જે આવું થાય છે એ અટકાવવા માટે આ સેલ બી છે જે વુમેન ડેવલપમેન્ટ સેલ કહેવાય છે, એ સેલ થકી બી તમે કામ કરી શકો છો, તમે કહી શકો છો. અને ત્રીજું તો હવે એના માટે તો એઝ અ સોસાયટી એઝ અ સમાજ આપણે એ જોવું જરૂરી છે કે આપણે જે શિક્ષકો છે એ આવું ના કરે, ને અગર 2-4 આવી તો હજી પકડાશે તો ઓબ્વિયસલી કંટ્રોલમાં આવશે. પણ ઇમ્પોર્ટન્ટ છે કે આપણી દીકરીને, એટલે હંમેશા હું બધી ફેમિલીઓને કહું છું કે પેરેન્ટ્સને કે તમારા દીકરી યા દીકરાને કોઈ બી તમારા મિત્ર તરીકે રાખો, ના તો એ બિચારી ત્યાં બી ગભરાતી હશે ને તમે અગર એને ખકડાવતા હશો કે એને એવું ચિંતા થશે કે મારા મમ્મી મને સ્કૂલે નહીં મોકલશે, આ મને કહેશે કે તે જ કંઈ કર્યું, યુ નો ઓલ દેટ, તો એ કહેવામાં બેસશે. એટલે એઝ અ ફેમિલી એઝ અ પેરેન્ટ તમારી પહેલી જિમ્મેદારી છે કે તમારી જે બી દીકરી યા દીકરો છે તમે એને એઝ અ ફ્રેન્ડ રાખો, એને પૂછો આજે શું કર્યું આખો દિવસ, શું થયું, એને એને બોલાવો, તમે એને એના મોઢામાંથી કઢાવો તો જ તમને ખબર પડશે. ના તો ઘણી વાર પેલી બિચારી દીકરી સ્કૂલમાંથી બી હેરાન થાય, ઘરે ગભરાતી હોય, અને યુ નો પછી એ પછી એ કંઈક બીજા જોખમી સ્ટેપ્સ લે, એના કરતાં બેટર છે કે આપણે એને એક હેલ્ધી એન્વાયરમેન્ટ આપવાનું છે. અને સ્કૂલવાળા બી અત્યારે એક કોશિશ કરી રહ્યા છે, એટલે આઈ મીન ઇટ વિલ કમ અંડર કંટ્રોલ. જી જી, આના વિશે હજુ ઘણું જાણીશું, પરંતુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, અનિરુદ્ધભાઈ ભાવનગરથી. જી, આપનું સ્વાગત છે અનિરુદ્ધભાઈ. હા જી, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. બેન, મારો પ્રશ્ન એવો છે કે આ ગ્રામીણ વિસ્તારમાં છે, ગામડાઓમાં. જી, ગામડાઓમાં અમારા વધારે તકલીફ છે, તો અમારા કોઈ અમારા પોલીસ જે છે એ બહુ કોઈ કામ નથી પૂરું આપતા, પૈસા દારૂડિયા હોય ને બધા બધા પરેશાન વધારે કરતા હોય છે, તો આપ અમારો એવો છે તમે અમારી મદદ કરી શકો? જી જી જી, એમનો પ્રશ્ન એ છે કે ગ્રામ્ય વિસ્તારમાં જે 1091 છે કે નહીં એક્ટિવ, 100% તમને મદદ મળે. તમે ક્યાંય બી છો, તમે 10-91 ફોન કરીને તમે આ કમ્પ્લેન લખાવો કે મને આ પ્રોબ્લેમ થઈ રહ્યા છે, જે બી દારૂડિયાનું કોઈ હેરાન કરે, તમારી દીકરી હેરાન કરતું હોય, યા આ જે દારૂ તો ઓબ્વિયસલી પ્રોહિબિટેડ છે એટલે એ બી એનો બી બહુ મોટા ગુના બને છે, એટલે તમારે એક કમ્પ્લેન લખાવવાની જરૂર છે. અને અગર તમને કંટ્રોલ રૂમમાં 100% તમને એનો એ મળે છે, અને અગર ના હેલ્પ મળે તો તમારે જે ગ્રામથી ઉપરના લેવલમાં તમારે જે SP લેવલ કહેવાય તે, તો તમે SP લેવલને બી લિખિતમાં કમ્પ્લેન આપી શકો છો કે ભાઈ અમારે આ પ્રોબ્લેમ છે અને અમને આ સોલ્યુશન, એટલે એ લોકો સોલ્યુશન આપશે, એટલે એ બી તમે કરી શકો છો. પણ મેં જેમ કહ્યું કે તમારે કમ્પ્લેન કરવી પડશે, અને 1091 પર તમે 100% ફોન કરજો, તમને 100% સપોર્ટ મળશે. જી જી, ખૂબ જ સરસ વાત આજે ચર્ચા ચાલી રહી છે, અને ખૂબ જ જાણવા જેવી બાબતો ચાલી રહી છે, અને ઘણા બધા ભાઈઓના ફોન આવે છે, પરંતુ અમે બી આશા રાખીએ કે બહેનોના પણ ફોનો આવે. આ ચર્ચા ચાલુ જ રહેશે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો.